ભારતની મોટા ભાગની બેંકોને મોટા પાયે ચૂનો લગાડીને વિદેશમાં મહાલતો માલ્યાને ભારત લાવવાની શક્યતા વધી ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી સરકારને ચકમો આપનાર વિજય માલ્યાને યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાદવે પ્રત્યાપનના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે, જેના કારણે 9000થી વધુની મની લોન્ડરિંગ કરનાર વિજય માલ્યા પર ગાડીઓ કસતા હોય તેવું દેખાઈ રહ્યું છે. માલ્યાને ભારત લાવવાની શક્યતાઓ વધી. યુકે સરકાર તરફથી માલ્યાને મોટો ફટકો. પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કર્યા. અપીલ કરવા માલ્યા પાસે 14 દિવસ. 9000 કરોડ રૂપિયાની મની લોન્ડરિંગ. બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાને ભારત લાવવાની શક્યતાઓ વધી ગઈ છે. યુકે સરકાર તરફથી માલ્યાને મોટો ફટકો પડ્યો છે. યુકેના હોમ સેક્રેટરી સાજિદ જાવેદે માલ્યાના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. યુકેના આ પગલાંને ભારતના કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવી રહ્યું છે. હોમ ઓફિસ તરફથી કહેવાયું છે કે વિજય માલ્યા ઔપચારિક રૂપે હજી અપીલ કરી શકે છે. પ્રત્યાર્પણના વિરોધમાં અપીલ કરવા માટે માલ્યા પાસે 14 દિવસનો સમય છે. ભારતીય વિદેશ મંત્રાલયે યુકે સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું, અમને માલ્યાના ભારત પ્રત્યાર્પણના આદેશ પર યુકે હોમ સેક્રેટરી દ્વારા હસ્તાક્ષર કરવાની માહિતી મળી છે. અમે યુકે સરકારના નિર્ણયને આવકારીએ છીએ, સાથે અમે તેના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા વહેલી તકે પૂરી થવાની રાહ જોઈ રહ્યા છીએ. ભાગેડુ લીકર કિંગ વિજય માલ્યા પર 9000 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે. આ પહેલા ડિસેમ્બરમાં માલ્યા બ્રિટનની એક કોર્ટમાં તેના પ્રત્યાર્પણ વિરુદ્ધ કાયદાકીય કેસ હારી ગયો હતો, ત્યારે કોર્ટે તેમને ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી હતી. હવે જોવાનું એ રહ્યું કે પ્રત્યાર્પણથી વિજય માલ્યા ભારત આવશે કે કેમ, તે હજી એક મોટો સવાલ છે, જેનો જવાબ સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.